विश्वास अड़िखम्मा गुजरात प्रगति नी रफ्तार वधशे आ गुजरात के पूरी थई छे सौनी आस भरे सुख शांति नो श्वास छे समृद्धि सौनी पास दरेक गुजराती नो छे कच आवाज हूँ विकास छू छू गुजरात मोदी जी नू स्वप्न करे छे जन जन ગુજરાતની ચૂંટણી ઉપર દેશભરના લોકોની મીટ મંડાયેલી છે અને સ્વાભાવિક છે કે વડાપ્રધાન મોદીના ગુજરાતમાં ચૂંટણી આવી હોય ત્યારે એ રસપ્રદ બની રહે. અમદાવાદની 21 વિધાનસભાની બેઠકોમાંની એક બેઠક એલિસ બ્રિજ વિધાનસભાની બેઠકમાં નિર્માણ ન્યૂઝની ટીમ પહોંચી અને ભાજપના રિપીટ કરેલા ઉમેદવાર રાકેશ જસવંત શાહ સાથે વાતચીત કરી, જેઓ છેલ્લા બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાયને તેમના વિસ્તારના લોકોની સેવાનો લાભ લે છે. ધારાસભ્ય હોવા છતાં તેઓ વૈભવી બંગલોમાં નહીં પરંતુ પાલડીના નવા વિકાસ ગૃહ પાસે આવેલા ફ્લેટમાં રહે છે અને સાદાઈથી પોતાના પરિવાર સાથે જીવન પસાર કરે છે. ભાજપમાં તેમનો કાર્યકાળ આ પ્રમાણે છે. વિધાનસભા 2017ની ચૂંટણી રસપ્રદ રહેશે. તમામ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ કે સ્થાનિકો એવું ઈચ્છતા હોય છે કે પોતાના ઉમેદવાર હોય તે સ્થાનિક જ હોય, જેથી કરીને તેમની જે સમસ્યા છે, તેમનું જે પ્રોબ્લેમ છે અને તેનું નિરાકરણ જલ્દી આવી શકે. ખાસ કરીને આજે આવી ગયા છે ભાજપના જે એલિસ બ્રિજ વિધાનસભાના બેઠકના ઉમેદવાર છે રાકેશભાઈ શાહ, તેમની સાથે વાત કરીએ કે રાકેશભાઈ, ફરીથી તમને એકવાર પક્ષે તમને પસંદ કર્યા છે. અગાઉ પણ તમે રહી ચૂક્યા છો, સ્થાનિકોની સમસ્યા પણ તમે સારી રીતના કરી શકો છો, સમસ્યાનો હલ શું કહેશો તમે પક્ષ પછી? એક વખત ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ મને વિધાનસભામાં જવાબદારી આપી છે. આની પહેલા પણ બે વખત ધારાસભ્યની જવાબદારી હતી અને એની પહેલા પણ 10 વર્ષ એટલે બે ટર્મ કોર્પોરેશનમાં કોર્પોરેટરની જવાબદારી નિભાવી ચૂક્યો. અમદાવાદ મહાનગરના આ શિક્ષિત વિસ્તારમાં જે નાના મોટા સમસ્યા હોય કે સૂચનો હોય એ અમને મળતા હોય છે. આ એક એવી વિધાનસભા છે કે વર્ષોથી જ્યાં અમે દર રવિવારે રાઉન્ડ લેતા હોઈએ છીએ કોર્પોરેટરો સાથે અને મળેલા સૂચનો અને સમસ્યાનો સારી રીતે સમસ્યાનું નિરાકરણ તરફ અમે આગળ જતા હોઈએ છીએ. ત્યારે પણ સંપર્કના માધ્યમથી લોકોને કંઈક નાનું મોટું સમસ્યા કે હોય, સૂચનો હોય, તેનું અમલીકરણ અમે વિભાગ પાસેથી કરાવતા હોઈએ છીએ. ખાસ કરીને અગાઉ પણ તમે જે સ્થાનિકોની જે સમસ્યા હોય છે અને ખાસ કરીને હવે જયારે તમે ફરીથી એકવાર પક્ષે તમને તમારા ઉપર ભરોસો કર્યો છે, સ્થાનિકો પણ ફરીથી કદાચ તમને ચૂંટીને લાવશે, તો સ્થાનિકો માટે કયા પ્રકારની જે કહી શકાય કે સમસ્યા વધુ સમસ્યા શું હોય છે? હાલ અમદાવાદનો એલિસ બ્રિજ વિસ્તાર એ એક સુશિક્ષિત વિસ્તાર છે અને ભૂતકાળમાંથી તે ડેવલપ થયેલો છે. 1960 પહેલાની અહીંયા ટીપી પડી ગઈ છે. રસ્તા, પાણી, ગટર એ લગભગ અહીંયા કોઈ નહીવત સમસ્યા છે. નાના મોટા હોય છે, કંઈ મેન્ટેનન્સના કામ હોય છે એ અમારા માધ્યમથી અમે પૂર્ણ કરીએ છીએ. પણ જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને જે રીતે મહાનગરો વિકસિત થઈ રહ્યા છે, એલિસ બ્રિજમાં પણ આવનારા દિવસમાં જે વસ્તી અને વાહનો વધી રહ્યા છે, તો મને ચોક્કસ લાગે છે કે આવનારા દિવસની એક સમસ્યા એ ટ્રાફિકની સમસ્યા હોઈ શકે. એને ધ્યાનમાં રાખીને અમે અમદાવાદના અમારા એલિસ બ્રિજ વિસ્તારમાં અત્યારે હાલ 2 નવા ઓવરબ્રિજ બની રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં અમે 3 ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પણ પૂર્ણ કર્યા છે અને રોડ રીડેવલપમેન્ટ અરે આરડીમાં રીડીપીનો અમલ કરી રસ્તા મોટા કરવા અને ટ્રાફિકની સમસ્યાથી પ્રજાને મુશ્કેલીમાંથી બહાર કાઢવી એવા અમારા નિશ્ચિત પ્રયત્નો રહેશે. ચોક્કસથી આ હતા રાકેશ શાહ, કે જેમના જણાવ્યા અનુસાર અગાઉ પણ તેઓ અહીંયા કહી શકાય કે ધારાસભ્ય રહી ચૂક્યા છે. સ્થાનિકોએ પણ તેમને ગત વર્ષે બહુ જંગી બહુમતીથી જીતાડ્યા હતા. ફરી એકવાર તેઓ ભાજપ તરફથી ઉભા છે, ક્યાંક ને ક્યાંક ફરી એકવાર સ્થાનિકો તેમને બહુમતી જંગી બહુમતીથી વિજય કરશે તેવું તેમને આશા છે. બાળપણથી જ આરએસએસ સ્વયં સેવક રહ્યા. બ્રિજ વિધાનસભામાંથી છેલ્લી 2 ટર્મથી ધારાસભ્ય. 2000 થી 2010 સળંગ 2 ટર્મ મ્યુનિસિપલ કાઉન્સિલર રહ્યા. 2007 થી 2010 કર્ણાવતી મહાનગરના કોષાધ્યક્ષ રહ્યા. 2010 થી 2016 કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ. એલિસ બ્રિજ વિધાનસભામાં કુલ મતદારો 2,42,000થી વધુ છે, જેમાં સુવર્ણ સમાજના મતદારોની સંખ્યા વધુ છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ભાજપે પોતાનો વિજય સ્તંભ સ્થાપેલો છે.
તેમજ એમએલએ રાકેશ શાહ દ્વારા પણ સ્થાનિક લોકોની સમસ્યાના નિરાકરણ કરતા હોવાથી સ્થાનિકોની તેમના પ્રત્યેની ચાહના વધુ છે અને તેઓ દર રવિવારે પોતાના મત વિસ્તારમાં રાઉન્ડ લેતા હોય છે, લોકોની સમસ્યાનું નિરાકરણ કરતા હોય છે. ત્યારે કેસરીઓ રાઉન્ડ સમયે નિર્માણ ન્યૂઝ સાથેની તેમની વાતચીત શું છે, આવો જાણીએ. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એલિસ બ્રિજ ખાતે અમે પહોંચી ગયા છે. એલિસ બ્રિજના જે ઉમેદવાર છે, ધારાસભ્ય છે, અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે રાકેશભાઈ. રાકેશભાઈ, ખાસ કરીને આજે તમે જે પ્રમાણેનો રાઉન્ડ લેવા નીકળ્યા છો, ક્યાંક ને ક્યાંક ચૂંટણી રિલેટેડ આ રાઉન્ડ છે કે શું છે? ચૂંટણી સ્વાભાવિક રીતે ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે ચૂંટણી રિલેટેડ જ રાઉન્ડ હોય, પણ ભારતીય જનતા પાર્ટી એલિસ બ્રિજ વિધાનસભાની એક ખાસિયત છે કે લગભગ દર રવિવારે લોકો રાઉન્ડ લેતા હોય છે. ચૂંટણીના હિસાબે આ કેસરીઓ રાઉન્ડ છે. એલિસ બ્રિજ વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શુભેચ્છકો આજે રવિવારે કેસરીઓ રાઉન્ડ અમે આજે નવરંગપુરા વોર્ડમાં રાખ્યો છે. એ અંતર્ગત ડોર ટુ ડોર ચૂંટણીનું અમે કેમ્પેનિંગ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ કે અગાઉ પણ એવા આક્ષેપો થઈ રહ્યા હતા કે જુહાપુરા અને એલિસ બ્રિજ બનાવી રહ્યા છે, તો તમે શું કહેવા માંગશો? એ મિત્રો, જે રીતના કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના પરિણામો આવી રહ્યા છે અને જે રીતે એલિસ બ્રિજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી અગ્રેસર થઈ રહી છે, કોંગ્રેસ કોઈ પણ રીતે મહત કરી શકે એમ નથી. તારે એવા હથકંડા પડાયા છે કે જુહાપુરા બની રહ્યું છે, પણ આંકડાની દ્રષ્ટિએ 2012ની જે મતદાર યાદી અને 2017ની મતદાર યાદી ચકાસણી કરી લેતા ખબર પડશે કે કઈ જુહાપુરા થયું નથી. માત્ર 200-250 કે 300 વોટ વધ્યા છે. સ્વાભાવિક રીતે જયારે 2012માં એ 15-17 વર્ષના હોય તો 2018-17માં એ 18 વર્ષના થવાથી એ મતદાર વધ્યા છે. બાકી ટોટલ 28,000 મત વધ્યા છે, એમાં 300 મત જ હિન્દુ સિવાયના વધ્યા છે. એટલે કોઈ જુહાપુરા થયું નથી. માત્ર ભારતીય જનતા પાર્ટી સામે કોઈ મુદ્દા ન હોવાના કારણે કોંગ્રેસ ને ભાજપ વિરોધી આવા હથકંડા અપનાવે છે. ચોક્કસથી આ હતા રાકેશ શાહ, કે જેમણે જણાવ્યા અનુસાર ક્યાંક ને ક્યાંક જુહાપુરા થયું નથી, પરંતુ એલિસ બ્રિજમાં ચોક્કસથી ભાજપનો વિજય થશે. અગાઉ પણ તેમનો તે વિજય થયો હતો, ફરીથી એકવાર ભાજપે તેમના ઉપર ભરોસો કર્યો છે અને તેમનો વિજય થશે. એલિસ બ્રિજ વિધાનસભા બેઠકમાં નવા સીમાંકન પ્રમાણે કુલ 3 જુદા જુદા વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં પાલડી, વાસણા અને નવરંગપુરાનો સમાવેશ થાય છે, જેમાં 1 વોર્ડના કુલ 4 કોર્પોરેટર એટલે કે 3 વોર્ડના કુલ 12 કોર્પોરેટર પણ એમએલએ રાકેશ શાહ સાથે રાઉન્ડમાં જોડાતા હોય છે અને લોકોની સમસ્યાનું સમાધાન કરતા હોય છે. ત્યારે ભાજપે ઘણી બેઠકો ઉપર ટિકિટ ફાળવી ત્યારે ભાજપના કાર્યકર્તાઓનો વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, પરંતુ એલિસ બ્રિજની આ બેઠક ઉપર રાકેશ શાહને ઉમેદવાર જાહેર કરતા કોઈ વિરોધ થયો ન હતો અને ઘણા કોર્પોરેટરો દ્વારા તેમને ટિકિટ મળી હોવાથી ખુશીની લાગણી વ્યક્ત કરાઈ હતી. સારા એવા અમારા રાકેશભાઈ વિધાન એલિસ બ્રિજ વિધાનસભામાં સારા એવા કામ કર્યા છે. સ્લમ એરિયામાં નામના નાના ગરીબ વિસ્તારમાંથી બહેનો આવેલા હોય એના તરત સાંભળે છે, રજૂઆતો બધા કામ તરત એક જ ફોનમાં આવીને કામો સોલ્વ કરે છે. તેના માટે અમને બહુ ગર્વ છે રાકેશભાઈ માટે. અને સારો એવો એલિસ બ્રિજમાં વિકાસ થયો છે અમારો. જેવા મોટા પુલો, રસ્તા, રોડ, રસ્તા, બોર્ડ, ગટર લાઈન બધા કામો કરેલા છે. ખાસ તો હું આપના માધ્યમથી ખાસ તો પાર્ટીનો અને અમારા મોડી મંડળનો આભાર માનું છું કે રાકેશભાઈ શાહ એટલે એ એક ખૂબ જ જાગૃત ધારાસભ્ય છે. આજે આપણે કહીએ તો દિવસ હોય કે રાત હોય, ક્યારે પણ કોઈના પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોના તરત ઉકેલ લાવે છે. મારા પોતાના હું 2 વર્ષથી એમની સાથે તેમની ટીમમાં કામ કરું છું પાલડી વોર્ડમાં. આજે પાણી ભરાયા હતા એ વખતે રાકેશભાઈ પોતે અમારી સાથે કેળ સુધીના પાણીમાં પોતે ત્યાં આગળ ઉભેલા હતા અને નિકાલ કરાવતા હતા પોતે. આવા તો ઘણા બધા પ્રસંગો છે જે પ્રસંગો હું આપની સમક્ષ રજૂ કરી શકું છું, સમયની થોડીક અત્યારે અભાવ છે. આની સાથે રાકેશભાઈ એ દર રવિવારે પાલડી, વાસણા અને નવરંગપુરા વોર્ડ આ 3-3 વોર્ડમાં એ તબક્કાવાર એ રાઉન્ડ લે છે. લોકસંપર્ક એમનો રાઉન્ડ ચાલે છે. અત્યારે એમનો અત્યારે અહીંયા આગળ કેસરો રાઉન્ડ પણ ચાલી રહ્યો છે. એ રાઉન્ડમાં પણ આપ જોઈ શકો છો કે બધી જગ્યાએથી એમને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. લોકો એમનું સ્વાગત કરી રહ્યા છે અને લોકો એવો વિશ્વાસ આપી રહ્યા છે કે આ રાકેશભાઈનો ઇલેક્શન પહેલાનો રાઉન્ડ નહીં, આ રાકેશભાઈની વિજય રેલી છે. એટલે આજે આવા સરસ જાગૃત ધારાસભ્ય આપણને મળ્યા છે. રાકેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને આખા એલિસબી વિધાનસભાના ભાજપ પરિવારમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે અત્યારે. એલિસ બ્રિજ વિધાનસભામાં નિર્માણ ન્યૂઝ પહોંચ્યું ચાની કીટલી અને ગાર્ડનમાં, કે જ્યાં નવ યુવાનો સાથે કરી વાતચીત અને શું ખરેખર એમએલએ ને લોકો જાણે છે કે કેમ તેની ખાતરી પણ કરી. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નિર્માણ ન્યૂઝ પહોંચ્યું છે એલિસ બ્રિજ વિધાનસભાની બેઠક ઉપર. એલિસ બ્રિજ ખાતે અત્યારે અમે આવ્યા છીએ. ખાસ કરીને અત્યારે નવયુવાને પૂછીએ કે તમે ચાની ચુસ્કી સાથે સાથે
ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે, ખ્યાલ છે શેનું ઇલેક્શન આવી રહ્યું છે? વિધાનસભાની ચૂંટણી આવી રહી છે 2017ની. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તમારી એલિસ બ્રિજ બેઠક છે, તો એલિસ બ્રિજ બેઠકમાં ગત વર્ષે કોણ હતું, ખ્યાલ છે? ગત વર્ષે અમારા વખતના ઉમેદવાર ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ એ જ આ વખતે ફરીથી ઉમેદવાર બન્યા છે અને ગઈ વખતે તે ચાર ધારાસભ્ય હતા. ખાસ કરીને જો વાત કરીએ કે આ વખતે અહીંયા જે પ્રમાણે રોડ રસ્તાની તમને કોઈ સમસ્યા નડી છે કે કેમ? ને એવી તો કોઈ મોટી મેજર એવી કોઈ સમસ્યાઓ નડી નથી. રોડ છે, ગટર પાણી છે, તેની નાની નાની સુવિધાઓથી માંડીને ઘણી સુવિધાઓ સારામાં સારી મળી છે એલિસ બ્રિજ વિધાનસભામાં. કોલેજ હોય, સ્કૂલ હોય કે એમના દાખલા હોય કે સેવા વસ્તીની અંદરના કામો હોય, જે પ્રમાણે એના કરેલા છે રોડ રસ્તા, એ પ્રમાણે પણ ખૂબ સારામાં સારી સુવિધાઓ છે. સેવા વસ્તીનો પણ ખૂબ ઘણો આવકાર છે એવું મીડિયાને એમાં જોયેલું છે. ખાસ કરીને જો વાત કરીએ કે જે પ્રમાણે અત્યારે ફરી એકવાર તેમને પક્ષે ચૂંટ્યા છે, અહીંયાના સ્થાનિક છે તો સ્થાનિક જ છે, તેને લઈને બી તમને થોડું ઘણું સરળતા રહેતી હશે, તમારે જે પ્રોબ્લેમ્સ હશે એમને કહેવામાં સરળતા રહેતી હશે, તમને શું લાગે છે? સરળતા તો રહે જ, કારણ કે સ્થાનિક ઉમેદવાર છે અને એવું જરૂરી નથી કે તેમને ઓળખતા હોવા જોઈએ કોઈ કામ માટે ફરિયાદ કરવા જઈએ તો. ફરિયાદ કરવા જઈએ તો પહેલા કે પહેલા કામ શું છે પછી વિસ્તારની વાત કરીએ, કયો વોર્ડ છે એ મહત્વનું નથી, પણ પહેલા તમારું કામ શું છે એને મહત્વ આપીને આગળ કામ કરે છે, એટલે ખૂબ જ સરળ જ છે. ખાસ કરીને હવે બીજા જોડે પૂછીએ, આપનું નામ શું છે? ધ્રુવ પટેલ. ધ્રુવભાઈ, ખાસ કરીને આ એક તમને હું ફોટો દેખાડીશ, તમે એમને ઓળખો છો કે કેમ? હા, ઓળખો છો ને. કોણ છે? રાકેશભાઈ શાહ, આપણા ભાજપના ઉમેદવાર. ખાસ કરીને જો વાત કરીએ કે વિદ્યાર્થીઓ દર્શકો કે જે પ્રમાણે આપણે અહીંયા યુવાનોને પૂછ્યું તો સ્થાનિક ઉમેદવાર છે રાકેશભાઈ શાહ છે, ક્યાંક ને ક્યાંક તેમની કામગીરી ખૂબ જ સારી હોવાના કારણે ફરી તેમને રિપીટ કરવામાં આવ્યા છે, અને અહીંયાના જે અત્યારનું જે જનરેશન છે, યુવા જનરેશન કે જેને મતદાન વધુ કરતા હોય છે, તો યુવાને લઈને તમારું યુવા લોકોને એલિસ બ્રિજના લોકોને શું મેસેજ છે? કઈ નહીં, વિકાસ થાય. ખાસ કરીને જે પ્રમાણે રાકેશભાઈ અગાઉ પણ અહીંયા હતા, ફરી એકવાર એમને ટિકિટ મળી છે, શું કહેશો? કઈ નહીં, અભિનંદન પાઠવીએ છીએ, ફરીથી જીતે, ફરીથી કામ કરે, વિકાસ થાય, બસ. તો ચોક્કસથી નવયુવાનો અહીંયા છે એલિસ બ્રિજ બેઠક ઉપર આવેલા છે, અને ખાસ કરીને જો વાત કરીએ કે એલિસ બ્રિજ બેઠક પર ફરી તેમણે ટિકિટ રિપીટ કરી છે, અહીંયા ચાની કેટલી ચાની ચુસ્કી મારતા મારતા જે યુવાનોને આપણે યુવાનોનું મન જાણ્યું કે તેમનું શું કહેવું છે, અને આગામી દિવસોમાં પણ હવે ફરીથી વિધાનસભાની જે ચૂંટણી છે રાકેશ શાહને ટિકિટ રિપીટ કરવામાં આવી છે, ફરી તેઓ જીતે તેવું યુવાનો ઈચ્છી રહ્યા છે. ચૂંટણીમાં ચાલુ વર્ષે યુવા મતદારો વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. નવ યુવાનો વોટ કરવા માટે અત્યારથી જ આતુર છે. શું છે નવ યુવાનોનો મૂડ, આવો જાણીએ. નિર્માણ ન્યૂઝ એલિસ બ્રિજ વિધાનસભામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ ખાસ કરીને અત્યારે મતદાતાઓનો શું મૂડ છે, નવયુવાનોનો શું મૂડ છે તેની જાણવાની કોશિશ કરીએ છીએ. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપે રાકેશ શાહને ફરી રિપીટ કર્યા છે. ત્યારે આપણે વાત કરીએ મતદારાઓને, મતદાર સાથે નવયુવાન છે, શું નામ છે આપનું? સ્મિત શુક્લ. સ્મિત, ખાસ કરીને કઈ વિધાનસભાની બેઠક છે તમારી? એલિસ બ્રિજ વિધાનસભાની બેઠક છે. એલિસ બ્રિજ વિધાનસભાની બેઠકમાં અત્યારે કોણ ઉમેદવાર ભાજપમાંથી છે, ખ્યાલ છે? અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રાકેશ શાહ ઉમેદવાર છે. ખાસ કરીને જો વાત કરીએ કે અગાઉ પણ તે ધારાસભ્ય રહી ચૂક્યા છે, ફરી એમને ટિકિટ મળી છે, સ્થાનિકો તરીકે તમારું શું કહેવું છે? એમણે છેલ્લી બે ટર્મથી અહીંયા અમારા વિધાનસભાની અંદર સારા કામો કર્યા છે, વિકાસના કામો કરેલા છે, અને અમારા એમ કહ્યો તો દરેક રવિવારે એમને રાઉન્ડ પણ લીધેલા છે, દરેક સોસાયટીએ કોન્ટેક્ટ કરેલા છે, એ સ્થાનિકોની વચ્ચે જ રહેલા છે અને પોતે પણ અહીંના સ્થાનિક છે, એટલે અમે લોકો ઈચ્છીએ છીએ કે આ વખતે પણ એમને ફરી અહીંથી ભાજપમાંથી જીત મેળવી. શું નામ છે આપનું? પૂર્વ પટેલ. પૂર્વ, ખાસ કરીને જે વિધાનસભાની ચૂંટણી નજીક છે, અત્યારે જે પ્રમાણેના નવયુવાન છે, નવયુવાન તરીકે તમે શું કહેશો, કયા પક્ષને તમે ગણી શકો કે સારો પક્ષ છે? ભાજપને જ આપણે વોટ આપીએ છીએ અને એને જ આપતા રહીશું આપણે.
ખાસ કરીને જો વાત કરીએ કે ભાજપ વિકાસના નામે આગળ વધી રહ્યું છે, તમને લાગે છે કે વિકાસ થયો છે? હા, વિકાસ થઈ રહ્યો છે અને આગળ બી જતા થશે જે વિકાસ. ચોક્કસથી જે પ્રમાણે એજ્યુકેશનને લઈને તમે કંઈ કહેવા માંગશો? નહીં, એજ્યુકેશનમાં બી અત્યારે જોવા જઈએ તો એટલું બધું કંઈક છે નહીં, જે કોંગ્રેસ વાળા કાં તો અપક્ષ વાળા જે રીતે કરી રહ્યા છે એ રીતે આપણે નથી કરી રહ્યા, બધું શક્ય થઈ જ રહ્યું છે. ચોક્કસથી. શું નામ છે આપણું? સા દિવ્ય. દિવ્ય, જે પ્રમાણે અત્યારે એજ્યુકેશનને લઈને વાત કરીએ તો એજ્યુકેશન કેવું હોવું જોઈએ તમને શું લાગે છે? એજ્યુકેશન આપણું બરાબર જ છે, કઈ વાંધો છે નહીં. ખાસ કરીને જે પ્રમાણે એજ્યુકેશનની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભણતર મોંઘું થયું છે, એને લઈને શું કહેશો? કઈ ખબર નહીં. તો ચોક્કસથી જે કહી શકાય કે નવયુવાનો છે તેમનો એક મૂડ છે તે ચોક્કસથી ભાજપ તરફી જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે ઉમેદવારો છે, ઉમેદવારની પણ પસંદગી કરવામાં આવી છે, એ ઉમેદવારની પસંદગી પણ ખાસ કરીને સ્થાનિકની કરવાની કરી હોવાથી ક્યાંક ને ક્યાંક તેમને ભાજપને ફાયદો થઈ શકે તેવું લાગી રહ્યું છે અને એલિસ બ્રિજ વિધાનસભાની બેઠકમાં ફરી ઉમેદવાર જીતી શકે તેવું લાગી રહ્યું છે. રાકેશ શાહ પોતાનું કાર્યાલય પાલડી ખાતે બનાવેલ છે, જે સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ હોય છે. જે તે સ્થાનિકોને સમસ્યા હોય તેઓ અહીં આવીને પોતાની સમસ્યા રજૂ કરી શકે છે. આજથી ઘણા વર્ષો પહેલા પાલડીમાં આત્મશ્રેય પ્રકાશન ટ્રસ્ટ એના એક પુસ્તકના વિમોચનમાં અમારા ખૂબ જ મુરબ્બી એવા અગત્યના શ્રી રાકેશભાઈ શાહ એ મુખ્ય મહેમાન તરીકે હતા અને એ જ સભામાં હું એ આધ્યાત્મિક પ્રવચનનો વક્તા તરીકે હતો. તો આમ ઘણા વર્ષોથી ત્યારથી રાકેશભાઈ સાથે મારે પરિચય થયેલો. આવી સરળ વ્યક્તિ કદાચ રાજકારણમાં જોવા ન મળે, આપણને એમ લાગે કે આ ક્યાંક ભૂલી પડી ગઈ છે. એટલી બધી નમ્રતા કે કોઈ પણ વડીલ મળે તો હંમેશા એને વંદન કરીને આગળ વધે, એને નમસ્કાર કરીને આગળ વધે. પ્રજા કોઈ પણ જાતની રોકટોક વગર એમની પાસે જઈ શકે, ગભરાયા વગર જઈ શકે, એમની ઓફિસમાં જઈ શકે, એમને રૂબરૂ મળી શકે, એમના ઘરે પણ જઈ શકે. પ્રજાના પ્રશ્નો ખૂબ જ શાંતિથી સાંભળે રાકેશભાઈ, અને સાંભળ્યા પછી શાંતિથી સાંભળે, ખૂબ જ નમ્રતાથી સાંભળે, અને સાંભળ્યા પછી એ પ્રશ્નોનો એ ઉકેલ લાવવા માટે તનતોડ મહેનત કરે. પ્રજાની કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કોમની હોય, કોઈ પણ જાતની હોય, ખાસ કરીને એલિસ બ્રિજ વિભાગમાં એમાં ખાસ કરીને જૈન સમાજના કોઈ પણ પ્રશ્ન હોય, પછી જીવદયાના પ્રશ્નો હોય. મહારાજ એક ટ્રસ્ટમાં એક પૂર્વી બેનને હોસ્પિટલ માટે જગ્યા જોઈતી હતી, તો હોસ્પિટલ એટલે ઘેટા બકરા પશુઓ અને પક્ષીઓ માટેની, તો એ જગ્યા એમને કેટલી તનતોડ મહેનત કરીને લાવી આપી કે લો આ જગ્યા અને એમાં તમે પશુ અને પક્ષીની સારવાર કરો. જીવદયાના આવા અનેક કામો રાકેશભાઈએ કર્યા છે એ મારી પોતાની એમાં સગી આંખે જોયા છે એવું પણ કહી શકું. હું 20 વર્ષથી તો ઉપપ્રમુખ વગેરે, મંત્રી વગેરે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી નિભાવું છું. ત્યારથી રાકેશભાઈ કોર્પોરેટર હતા, શાખામાં જતા હતા, ત્યારથી જ એમની જોડે પરિચય છે. રાકેશભાઈ અમારા જેવા નાના કાર્યકરોને કે જેઓનું કોઈ બેકગ્રાઉન્ડ હોતું નથી તેઓને જ મોટા કરી અને આગળ લઈ રહ્યા છે. આપ બી જોઈ રહ્યા છો કે આજે અમને પ્રમુખને પદ સુધી રાકેશભાઈ જેવી વ્યક્તિએ જ અમને પહોંચાડ્યા છે. એનાથી વધારે શું આશા રાખી શકાય? એકદમ નિસ્વાર્થ ભાવની વ્યક્તિ છે. એમને કોઈ પણ જાતના મતભેદ, કોઈ પણ ઓળખાણ, કોઈ પણ જોયા વગર જે કાર્ય કરે છે એ લોકોને આગળ લાવે છે. કોઈની સ્વાર્થ આ તે વગર 24 કલાક અવેલેબલ રહે છે માણસ. જ્યારે પણ કોઈ કાર્યકરનું નાનામાં નાનું કામ હોય, કોઈ કાર્યકરને મરણ સારો પ્રસંગ હોય તો હું ના પાડું, ઘણી વાર પ્રમુખ તરીકે સાહેબ ચાલશે ત્યારે મને ઠપકાવે કે જવું જ પડે ભાઈ. આવા પ્રસંગમાં કાર્યકરને ત્યાં જઈએ તો એમનો ઉત્સાહ વધે, આવી વિચારધારાવાળી વ્યક્તિ છે. અને પાર્ટીએ જે નિર્ણય લીધો અને આવા જ વ્યક્તિને જે રિપીટ કર્યા એ બદલ આખી એલિસબ્રિજ વિધાનસભાના તમામ કાર્યકરો એક સાથે રહીને ખુશ થઈ ગયા છે. રાકેશભાઈ, જ્યારથી હું લગભગ 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને જ્યારથી હું યુવા મોર્ચાના પ્રમુખ મહામંત્રી તરીકે મેં કામગીરી કરી છે ત્યારથી હું રાકેશભાઈ સારી રીતે પરિચયમાં છું. એ કોર્પોરેટર ત્યારથી મારા પરિચયમાં છે અને સતત બીજી ટર્મ 2 ટર્મ પૂરી કરી ત્યાં સુધી મને એમની જોડે રહેવાનો, કામ કરવાનો દરેક પ્રકારનો અનુભવ થયો છે. રાકેશભાઈ એક યુવાન અને એકદમ કર્મઠ કાર્યકર્તા છે. એના કારણે અમને શું થાય છે કે એમના જોડે કામ કરવાની મજા આવે છે. અમને યુવાનોને અને ખાસ કરીને સંગઠનની ટીમને એમની જોડે રોજ નવું શીખવાનું મળે છે. રોજ નવી વાતો, સંગઠનનું કામ કઈ રીતના કરવું અથવા તો સંગઠનમાં કઈ રીતના અમારે નવા નવા કાર્યક્રમો આવે એને પૂરા કરવા અથવા તો પાર્ટીનો જે
લક્ષ્યાંક છે એ પૂરો કરવાની અમને એમને વધારે વધુ માહિતી મળી રહે છે અને અમને એક માર્ગદર્શન મળી રહે છે. માટે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદાતાઓ એવું વિચારતા હોય છે કે તેમના જે ઉમેદવાર છે તે સ્થાનિક હોય, સ્થાનિક ઉમેદવારના કારણે પોતાની જે સમસ્યા છે, પોતાને પડતી મુશ્કેલીઓ છે તે પોતે જે કહી શકાય કે ધારાસભ્ય સુધી પહોંચાડી શકે અને ધારાસભ્ય તેમને ચૂંટેલા મતથી તેમને જીતાડેલા છે તે ધારાસભ્ય તેમનું કામ કરી શકે. વિધાનસભાની એલિસ બ્રિજ વિધાનસભાની બેઠકમાં અમે આવ્યા છીએ અને અહીંયા ધારાસભ્ય રાકેશભાઈ શાહ છે કે જેમનો કાર્યાલય અમે ઉપસ્થિત છે. રાકેશભાઈ, ખાસ કરીને નિર્માણ યુગમાં પણ હાર્દિક સ્વાગત છે. આ જે કાર્યાલય છે, છેલ્લા કેટલા વખતથી કાર્યાલય તમે અહીંયા રાખ્યું છે, કયા કયા સમસ્યાઓ લઈને જનતા આપની પાસે આવતી હોય છે? જ્યારથી પહેલી ટર્મમાં હું ચૂંટાયો એટલે બે ટર્મ મેં પૂર્ણ થઈ 2007 જ્યારે ચૂંટાઈને તરત આ કાર્યાલય વિધિવત ઉદઘાટન કર્યું અને રોજ સોમથી શનિ હું અહીંયા બેસું છું. સવારે 9:30-12 એક વાગ્યા સુધી તો મિનિમમ હું છું. મારું કાર્યાલય 4-5 વાગ્યા સુધી ચાલુ રહેતું હોય છે. સવારના કોઈ નાના મોટા સૂચન કે સમસ્યા આવી હોય એના નિતર મારો બેક ઓફિસનો સ્ટાફ એનો સપોર્ટ કરતો હોય છે અને યોગ્ય જગ્યાએ એને મોકલતો હોય છે. 10-1 વર્ષનો સમયગાળો થઈ જવાથી હવે લગભગ એલિસ બ્રિજના મતદારોને એ નિશ્ચિત થઈ ગયું છે કે એલિસ બ્રિજના ધારાસભ્ય સોમથી શનિ એમને ત્યાં ઓફિસે મળતા હોય છે. રવિવાર અમારું કાર્યાલય બંધ હોય છે કારણ કે રવિવાર આપ જાણો છો કે અમે દર રવિવારે રાઉન્ડ લેતા હોઈએ છીએ એટલે વિસ્તારમાં ફરતા હોવાથી એ રાઉન્ડના કારણે કાર્યાલય બંધ રહે છે. રાઉન્ડમાં પણ જ્યારે જ્યારે જઈએ છીએ ત્યારે અમે અમારા કાર્યાલયની મારી પરિચયની પત્રિકા હોય છે, મારા કાર્યાલયનું નામ સરનામું હોય છે, જે વિસ્તારમાં અમે રાઉન્ડ લીધું એ વોર્ડના કોર્પોરેટરના નામ સરનામું મોબાઈલ નંબર અને બધાની સાથે અમે વિગત આપતા હોય છે. કહેવાનું આશા એટલું છે કે લગભગ એલિસ બ્રિજના મોટા ભાગના મતદારોને મારું કાર્યાલય ક્યાં છે અને મારો મળવાનો શું સમય છે એ એમની જાણમાં છે. ખાસ કરીને એલિસ બ્રિજમાં આગામી દિવસોમાં જે કહી શકાય કે કેવા પ્રકારના જે વિકાસના કામો છે, કંઈક ને કંઈક જો વાત કરીએ કે કોઈ એવી શાળાઓ હોય કે કોઈ એવી તબીબી સેન્ટર ખુલવાનું હોય કે તમે કોઈ સરકાર પાસે માંગ કરી હોય એવું કંઈ ખરું? બિલકુલ, આપની વાત સાચી છે કે એક ધારાસભ્ય તરીકે સરકારના સીધા જવાબદારીના ભાગરૂપે આરોગ્ય હોય, શિક્ષણ હોય એની અમારી જવાબદારી થાય છે. મને કહેતા પણ આનંદ થાય છે કે આપણને સૌને ખ્યાલ છે કે જે રીતે અમદાવાદની VS હોસ્પિટલ એ આગામી 6-1 મહિનામાં એક અદ્યતન હોસ્પિટલ, એશિયાની સારી હોસ્પિટલો એ પૈકીની શ્રંખલાની એક હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. એનું ઉદઘાટન લગભગ 6-1 મહિનામાં થશે. વોર્ડ કક્ષા એ કોર્પોરેશનમાં હમણાં જ અહીંયા પાલડીમાં મારી ઓફિસની નજીક ફતેપુરા ગામ છે ત્યાં એક મોટા કોર્પોરેશનના પ્લોટમાં અમે એક અર્બન હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું છે. એવું જ એક વાસણામાં અર્બન હેલ્થ સેન્ટર એ બનવાની તૈયારીમાં છે અને એના આગામી દિવસોમાં આ પ્રકારની એ સુવિધાયુક્ત જે નાના મોટા કોઈ પ્રશ્નો હોય અમને સજેશન મળ્યા હોય એનું સરકાર સાથે અમે લાયસન કરી અને એ કામ જલ્દી પૂર્ણ થાય એ દિશામાં અમારા પ્રયત્નો કરતા હોઈએ છીએ. શું લાગે છે કે આગામી ઇલેક્શનમાં જે પ્રમાણે તમે ગત વર્ષે પણ બહુમતીથી જીત્યા હતા, આ ઇલેક્શનમાં શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે પાટીદાર ફેક્ટર નડશે કે કેમ, શું લાગે છે એલિસ બ્રિજ વિધાનસભામાંથી? એની આ મહાનગરની એલિસ બ્રિજ એક એવી સીટ છે કે વર્ષોથી એનો ઇતિહાસ અલગ છે. લગભગ છેલ્લા 45 વર્ષથી આ સીટ ઉપર ક્યારેય કોંગ્રેસ જીત્યું નથી અને આ 2017-22 પૂરું થશે તો કોંગ્રેસ 50 વર્ષથી એલિસ બ્રિજમાંથી બહાર છે. મારો કહેવાનો આશય અહીંયા કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ ઉપરનું આ મતદારો એ નથી, અહીં થોડો ઘણો પ્રશિક્ષિત મતદાર છે. એને કયા રાજકારણી અથવા કયા રાજકીય પાર્ટીની વિચારધારાને સમજીને એને નેતૃત્વ આપવું એ વર્ષોથી એણે નક્કી કર્યું છે. એના જ ભાગરૂપે છેલ્લા કેટલાય વર્ષોથી એલિસ બ્રિજમાં ભારતીય જનતા પાર્ટી એ પંચાયતથી પાર્લામેન્ટ એનો અર્થ કે કોર્પોરેશનથી માંડી કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ બધી જ જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળેલી છે. ચોક્કસથી રાકેશભાઈનું કહેવું છે કે જાતિવાદના કારણે નહીં પરંતુ એલિસ બ્રિજમાં ઘણા સમયથી તેઓએ પણ કાર્ય કરેલા છે અને જે એલિસ બ્રિજની જનતા છે, સ્થાનિકો છે, તેમને ખૂબ જ ચાહના કરી રહ્યા છે અને તેમને વોટ આપીને બહુમતીથી આ વર્ષે પણ જીતાડશે. નિર્માણ ન્યૂઝનો આ હતો સ્પેશિયલ અહેવાલ કે જેમાં એલિસ બ્રિજ વિધાનસભાના ઉમેદવાર કેવા છે અને તેઓની લોકચાહના કેટલી છે તે અંગે પોતાના દર્શકોને માહિતી આપી. આવા જ વધુ ઉમેદવારોની માહિતી આપને આપતા રહીશું. કેમેરામેન હિરેન રાઠોડ સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.